વિદ્યાર્થી મિત્રો, હવે બેરોજગારીની સમસ્યા વિશે અભ્યાસ કરીએ. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી એવી સમસ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. બેરોજગારીનો અર્થ હવે જોઈએ. જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમરે 15-60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતી હોય, કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવાય. આવી સામાન્ય પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે, તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી કહે છે. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતા વધુ વેતન માંગે, 15-60 વર્ષની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગીશ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, એવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપો આ મુજબ જોવા મળે છે. 1. ઋતુગત બેરોજગારી. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3-5 માસ બેરોજગાર રહેવું પડે છે, તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. 2. ઘર્ષણજન્ય બેરોજગારી. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમ બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. 3. પ્રકાર છે માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. ચોથો પ્રકાર છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ કામધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય, તો આ વધારાના શ્રમિકો પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય. 5. પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોના લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય, તો તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. 6. પ્રકાર છે શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવવી હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય, તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વંશુઓની નોંધણી કરાવવામાં ઉદાસીનતાના કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSS ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા.
જેઓની ઉંમર 15 થી 24 વર્ષની છે તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14 માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2% બેરોજગાર હતા. ભારતમાં 2009-10 માં દર હજારે શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગાર હતી. શિક્ષિત બેરોજગારનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળ્યું છે. 2013 માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. ભારતમાં સિક્કિમ, કેરાલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળ્યું છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત વાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવો પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ વિકટ બની છે. એની પાછળના મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તીમાં વધારો, માત્ર અને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનો વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયમાં સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડીસર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ નહીં થઈ શકવા જેવા અનેક કારણોના માટે જવાબદાર છે.